ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ટાટા ગ્રુપ આજે ચર્ચામાં છે કારણ કે ખાસ કરીને પેકેજ ડ્રિંકિંગ વોટર બ્રાન્ડ બિસ્લેરીને ખરીદવા જઈ રહી છે જે વાત આવી રહી છે એના પર આપણે નજર કરીએ તો અહીંયા બિસ્લેરીને ખરીદી શકે છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ એના પર જે ખાસ નજર રાખવાની છે એના કારણે ચર્ચા પણ છે આ ડીલ વિશે વધારે વાત કરીએ તો અહીંયા વાતચીત જે છે બંને કંપનીઓ વચ્ચે છેલ્લા તબક્કામાં છે લગભગ છ હજારથી સાત હજાર કરોડમાં ડીલ થવાની એક શક્યતા પણ બની રહી છે અહીંયા મેનેજમેન્ટ જે છે તેઓ બેઠક પણ કરી રહ્યા છે અને ટાટા ગ્રુપના ટોપ મેનેજમેન્ટને અહીંયા મળ્યા છે પ્રોમોટર રમેશ ચૌહાણ કારણ કે કંપનીની જે વેલ્યુ છે કલ્ચર છે ટાટા ગ્રુપનું તેઓને આ ઘણું પસંદ છે આગળ વાત કરીએ આ ડીલ પર વધારે ધ્યાન રાખવું જોઈએ કારણ કે ટાટા કન્ઝ્યુમર એક માત્ર નથી અહીંયા રેસમાં પરંતુ રિલાયન્સ રિટેલ નેસ્લે ડેનોન જેવી બ્રાન્ડ પણ છે પરંતુ ટાટા કન્ઝ્યુમર ઘણું આગળ છે આ હરોળમાં તો એના પર આપણે ખાસ નજર રાખવાની છે સાથે વાત કરીએ અહીંયા બિસ્લેરીનું પ્રદર્શન છે ફાઇનાન્શિયલ પ્રદર્શન વેચાણ અહીંયા ખાસ કરીને પચીસસો કરોડ છે સાથે નફો બસો વીસ કરોડ છે તો બિસ્લેરીનું પણ ઘણું સારું પ્રદર્શન છે તો એ એક ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખવાનું છે અહીંયા આપણે ફાઇનાન્શિયલ ખાસ કરીને વાત કરીએ પ્રદર્શનની તો બિસ્લેરીનું મોટું નેટવર્ક જે છે એકસો બાવીસ પ્લાન્ટ છે અહીંયા બ્રાન્ડ પાસે ચાર હજાર પાંચસો ડિસ્ટ્રીબ્યુટર્સ છે અને પાંચ હજાર ટ્રક છે તો ઘણી સારી એવી બ્રાન્ડ જે છે અને સારી એવી ડીલ થતી આપણને દેખાઈ રહી છે આગળ વાત કરીએ ટાટાની પણ મિનરલ વોટર બ્રાન્ડ્સ જે છે હિમાલયા છે સાથે ટાટા કોપર છે અને ટાટા ગ્લુકોપર પ્લસ તો આ પણ એક સારી બાબત કહેવાય કે હવે એ એક થવા જઈ રહ્યા છે આ ડીલ થવાની છે તો લોકોનું ફોકસ એના પર છે ઉપરાંત વીસ હજાર કરોડનું કુલ માર્કેટ છે અહીંયા દેશનું પેકેજ વોટર માર્કેટની વાત કરીએ તો હવે એના વિશે વધારે વાત કરીએ તો એમાં અનઓર્ગનાઇઝડ સેક્ટરનો હિસ્સો સાઈઠ ટકા છે સાથે જ વાત કરીએ હવે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં બિસ્લેરીનો હિસ્સો બત્રીસ ટકાનો છે તો એ એક કહી શકાય કે સારી બાબત છે એના પર આપણે ખાસ કરીને એક ફોકસ રાખવાનું છે જે ડીલ થવાની છે એના માટે તો અહીંયા ખાસ કરીને આ જે ડીલ થવાની છે ટાટા ગ્રુપ અને બિસ્લેરી જો સાથે થશે તો દેશની બહુ સારી અને મોટામાં મોટી ડીલ થઈ શકે છે